નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠ 16 ધોરણ 11 જેનો રજ્જુ ભસ્મ ભવિષ્યતિ રાખમાંથી દોરડું બનાવવાનો એ પાઠનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા. આગળ આપણે જોયું કે ભોજ રાજા પોતાની રાજ્યસભામાં એવી જાહેરાત કરે છે કે કોઈ વ્યક્તિ મને રાખમાંથી જો દોરડું બનાવીને આપે તો હું તેને 1000 રૂપિયા આપીશ. બધા જ લોકો પ્રયત્ન કરે છે. સૌથી પહેલાં કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો પદાર્થ જરૂરી પડે, પદ્ધતિ જ્ઞાન જોઈએ, અને ત્રીજું પરિશ્રમ કરવો પડે. ઉદાહરણ આપ્યું તો જેમ કે આપણે રોટલી બનાવવી હોય તો લોટ જોઈએ, પછી બનાવવાની રીત આવડવી જોઈએ, અને ત્રીજું એ બનાવવા માટે મહેનત કરવી જોઈએ. આમાંનું જો એક પણ ન હોય તો એ પદાર્થ બનતો નથી. હવે અહીં પણ એવી જ પરિસ્થિતિ છે કે રાખમાંથી દોરડું બનાવવાનું છે. એટલે જુઓ શું કરે છે, તો કે નગરના પ્રત્યેક જન સ્વકીય ઉપયુક્ત અનુભવ, પોતાના ઉપરોક્ત અનુભવ પ્રમાણે, એટલે કે રોટલી બનાવવાની જે પદ્ધતિ હતી આ અનુભવ હતો, એટલે આ પ્રમાણે રજ્જુ નિર્માણ આવશ્યક, રજ્જુ એટલે દોરડું બનાવવા માટે જરૂરી ભસ્મ એટલે કે રાખ, જલ એટલે કે પાણી, પદાર્થ એકત્રિત કરને પ્રવૃત્ત, આ બધો પદાર્થ ભેગો કરવા લાગ્યા. 1000 રૂપિયા ઇનામ હતું એટલે નગરના દરેક લોકો એમ કીધું કે રાખમાંથી દોરડું બનાવવાનું છે. એટલે સૌથી પહેલાં રાખ એમાં નાખવા માટે પાણી આ બધું ભેગું કરવા માંડ્યા. તો પછી ગોધૂમ ચૂર્ણ એટલે કે ઘઉંના રોટમાંથી રોટી કાયા નિર્માણ, એટલે રોટલી બનાવવાની યાદૃશ પદ્ધતિ, જે પદ્ધતિ તેઓને આગતા આશિત તેમને આવડતી હતી, તૈયા પદ્ધત્યા એ જ પદ્ધતિથી રજ્જુ નિર્માણ પ્રચંડ પુરુષાર્થ ઉદ્ધત જાત. દોરડું બનાવવા માટે પ્રચંડ એટલે ખૂબ પુરુષાર્થ એટલે મહેનત કરવા લાગ્યા. બધા લોકોને એક પદ્ધતિ આવડતી હતી કે ઘઉંના લોટમાંથી રોટલી કેમ બને, તો આ જ પદ્ધતિથી એ રાખમાંથી દોરડું બનાવવાની પદ્ધતિ અપનાવી. બહુના કેનાપી બહુર પ્રયત્ન, ઘણા બધાએ ખૂબ પ્રયત્ન કર્યા પણ ભસ્મ રજ્જુરૂપ ન પ્રાપ્ત, પણ ભસ્મમાંથી દોરડું બન્યું નહીં. યતોહી કેમ કે જલાર્ધ ભસ્મ એટલે પાણીવાળી જે ભસ્મ, પાણીથી ભીંજાયેલી જે ભસ્મ હતી એ રજ્જુ પ્રદાન કાલે દોરડું બનાવતી વખતે વિશીર્ણ એટલે વિખાઈ જાય અને રજ્જુરૂપ ન સાધી હતી અને દોરડા જેવું બને નહીં અથવા દોરડું ન બને. નિખિલોપી દિવસ એવમેવ વ્યર્થ વ્યતીત, આખો દિવસ બધાએ પ્રયત્ન કર્યો પણ આવી જ રીતે વ્યર્થ નકામો ગયું. પરિણામ એના પરિણામે ભસ્મ રજ્જુ અવલોક્ય રાજા કામા નિરાશ્ય, અને એના પરિણામ સ્વરૂપે ભસ્મમાંથી દોરડું બનાવવાની અને જોવાની જે કામા એટલે રાજાની ઈચ્છા હતી એમાં તેને નિરાશા મળી. એટલે ગામનો એક પણ વ્યક્તિ રાખમાંથી દોરડું બનાવી શક્યો નહીં. અપસ્મિત દિવસે ત્યાર પછીના દિવસે રાજસભામાં રાજાએ કાલિદાસ નિવેદન, કાલિદાસને કહ્યું કે ભવાને સાધ્ય તો ભસ્મ રજ્જુ ઇતિ, તમે જ રાખમાંથી હવે દોરડું બનાવો. આ કામ ભોજ રાજાએ હવે કોને આપ્યું, તો કે કાલિદાસને આપ્યું. હવે જુઓ કાલિદાસ કઈ રીતે બનાવે છે. કાલિદાસે સદ્ય એવમ રજ્જુ સાધ્યતું પ્રયત્ન અભવત, કાલિદાસે તરત જ રજ્જુ એટલે કે દોરડું બનાવવા માટે પ્રયત્ન શરૂ કર્યો. તેન પૂર્વ રજ્જુ સમાનિતા, એને સૌથી પહેલાં દોરડું મંગાવ્યું. ગામના લોકોએ શું કરતા હતા, તો કે સૌથી પહેલાં રાખમાંથી દોરડું બનાવવાનું કીધું તો લોકો રાખ ભેગી કરી, પણ કાલિદાસે તો કે સૌથી પહેલાં રજ્જુ દોરડું મંગાવ્યું. તત તેન સા રજ્જુ સ્થાલિકાયા સાપિતા, પછી એ દોરડાને તેને એક થાળીમાં મૂકી દીધું. સ્થાલિકાયા સ્થાપિતા રજ્જુ, થાળીમાં મૂકેલા દોરડાને કાલિદાસ અગ્નિ પ્રક્ષિત વત આગ લગાડી, એનું એક જે બાજુ હતી દોરડાની એમાં એને આગ લગાડી. સ્થાલિકાયા સ્થિત રજ્જુ, થાળીમાં રહેલું જે દોરડું યથા યથા યજ્ઞિમય જાત, જેમ જેમ અગ્નિમાં જતું ગયું, જેમ જેમ બળતું ગયું તથા તથા
ભસ્મમેય પરિમતી, એમ એમ તે રાખમાં પલટાતું ગયું. એવમ આમ કાલિદાસે ભસ્મરજ્જુ નિર્માણિતા, આમ કાલિદાસે રાખનું એક દોરડું બનાવ્યું. પ્રશાંત અગ્નિ, અગ્નિ શાંત થયો. સ્થાલિકાયા સ્થિત ભસ્મભૂતા રજ્જુ, થાળીમાં રહેલું ભસ્મીભૂત થયેલા દોરડાને કાલિદાસે રાજ્ઞ ભોજાય અદર્શત રાજા ભોજને બતાવ્યું. રાજા પ્રસન્ન ભૂતવા રાજા ખૂબ ખુશ થયા. કાલિદાસ રૂપિય સહસ્ત્રમ દદો, કાલિદાસને 1000 રૂપિયા આપ્યા. પુરસ્કારેન પ્રસન્ન વદ, અને ઇનામથી પ્રસન્ન થયેલા કાલિદાસ ઉપસ્થિત જના ઉવાચ ત્યાં હાજર રહેલા લોકોને કહ્યું. ત્યાં હાજર જે લોકો હતા તેમને કાલિદાસ જે એ સમજાવે છે, એમને શું કહ્યું કે પ્રવાહે પતિતો લોક પ્રવાહ અનુસવતે, એક પ્રવાહમાં પડેલા માણસો પ્રવાહને જ અનુસરે છે. સેવમાન પ્રવાહમ તત્કાર્ય સાધ્યતે, એ પ્રવાહને જ અનુસરણ કરીને કામ સિદ્ધ કરે છે. જેમ કે જ્યારે એમ કીધું કે રાખમાંથી દોરડું બનાવવાનું છે તો બધા એક જ સરખો પ્રવાહ, સૌથી પહેલાં બધાએ રાખ મગાવી અને ત્યાર પછી પાણી મગાવ્યું, એક જ પદ્ધતિથી, એટલે પ્રવાહમાં પડેલા લોકો એક પ્રવાહને જ અનુસરે છે. વિચિત્ર દાપ વિશ્વ પ્રવાહ સેવિતો, વિચિત્રતા, બરાબર, આ વિશ્વનો જે પ્રવાહ છે એમાં વિચિત્રતા પણ છે, બરાબર, એક નવીનતા પણ છે. કઈ? તો કે કાર્ય સાધન વેલાયા માનવ નિષ્ફળ ભવતી, કારણ કે ઘણા કામને સિદ્ધ કરવા વખતે માનવ નિષ્ફળ જાય છે, બરાબર, એક પદ્ધતિને જ અનુસરે એટલે માણસ એમાં સફળ થતો નથી. પણ મામવા અનુસાર, પણ મારા માનવા પ્રમાણે પ્રાજ્ઞો, બુદ્ધિશાળી જે માણસ છે, જે બુદ્ધિશાળી માણસ છે તે વિરુદ્ધ મંત્રય ક્વચિત, ક્યારેક વિરુદ્ધ મંત્ર પણ અપનાવે છે. જો એક જ પ્રવાહથી કામ ન થતું હોય તો એને એ કામ માટેનો પ્રવાહ બદલે પણ છે, ક્યારેક વિરુદ્ધ દિશામાં જાય છે. જેમ કે ભસ્મ ભવતુનો રજ્જો, જો ભસ્મ એટલે રાખમાંથી દોરડું ન બને તો રજ્જુ ભસ્મ ભવતી, તો પછી દોરડામાંથી રાખ તો બને, બરાબર. એટલે બધા જ લોકો ગામના હતા એ એક જ પદ્ધતિ અનુસરતા હતા. અહીં કાલિદાસ ઉલટી, બરાબર, રાજાએ જ્યારે કીધું કે રાખમાંથી દોરડું બનાવવાનું એટલે બધાએ રાખનું જ દોરડું બનાવ્યું, પણ કાલિદાસ છે એ દોરડામાંથી રાખ, બરાબર, અને એમ કરી અને રાજાને પ્રસન્ન કર્યા છે. આમ સ્વાધ્યાયની અંદર ટિપ્પણના અર્થ જાણવાના, ત્યાર પછી સંસ્કૃત ભાષાના ઉત્તર, માતૃભાષામાં ઉત્તર અને સમીક્ષાત્મક નોંધ, એની અંદર વારંવાર પરીક્ષામાં રાખનું દોરડું બનાવવાના પ્રયત્નના લોકો, પછી રાખનું દોરડું બનાવવાની કાલિદાસની પ્રયુક્તિ વારંવાર પૂછાય છે. તો સારામાં સારી રીતે આ પાઠનો અભ્યાસ કરવો. ખૂબ સરસ ભોજ રાજા અને કાલિદાસની વાર્તા છે કે રજ્જુ ભસ્મ ભવતી, રાખમાંથી દોરડું બનાવો. આખી વાર્તા વિસ્તારથી વારંવાર સાંભળવી અને ત્યાર પછી એના સવાલ જવાબ લખવા. અસ્તુ.